ઉપલેટા પંથકના ખેડૂતોને પોતાનો પાક ટેકાના ભાવે વેચવા માટે જેતપુર સુધી જવું પડે છે, ત્યારે ઉપલેટા શહેરમાં જ ટેકાના ભાવની ખરીદીનું કેન્દ્ર શરૂ કરવા માંગ ઉઠી છે। ઉપલેટા પંથક અને આસપાસના વિસ્તારના ખેડૂતો મોટા ભાગે ઘઉંનું વાવેતર કરતા હોય છે, ત્યારે આ વાવેતર ટેકાના ભાવે વેચવા આ વિસ્તારના ખેડૂતોની જેતપુર સુધી ધક્કો પડી રહ્યો છે। ગત વર્ષે આ ખેડૂતોની ટેકાના ભાવ કરતા નીચા ભાવે પોતાનો પાક વેચવાનો વારો આવ્યો હતો, ત્યારે ઉપલેટામાં જ રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવનું ખરીદી કેન્દ્ર શરૂ કરવામાં આવી તેવી માંગ સાથે ગુજરાત કિસાન સભા દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે। મારું નામ ડાયાભાઈ ગજેરા, ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું। આજે અમે ઉપલેટા તાલુકાના ખેડૂતોની એક માગણી લઈ અને મામલતદારશ્રીને આવેદન પત્ર આપવા માટે આવ્યા હતા। અમારી માગણી છે કે આ વર્ષે વરસાદ પુષ્કળ થયો છે, તેથી વરસાદને કારણે ઘઉંનું વાવેતર પણ પુષ્કળ થયું છે અને પુષ્કળ ઉત્પાદન થવાનું હોવાથી ખેડૂતોને જો ખુલ્લા બજારમાં વેચવાનો વખત આવે તો ખેડૂતોને લૂંટાવવાનો વારો આવે, એટલે સરકાર ટેકાના ભાવે MSP મુજબ ખરીદ કરવાનું કેન્દ્ર ઉપલેટા તાલુકામાં શરૂ કરે એવી ખેડૂતોની માગણી છે। ગયા વર્ષે ખરીદ નહોતા થયા તેને કારણે ખેડૂતોને 300 રૂપિયામાં ઘઉં વેચવાનો વખત આવ્યો હતો। આ વખતે એથી પણ વધુ વાવેતર હોવાથી ખેડૂતોને એનાથી પણ ઓછા ભાવ આવે એવો ભય સતાવી રહ્યો છે, એટલે ખેડૂતોમાં આક્રોશ છે અને ખેડૂતોની માગણી પણ છે કે તાત્કાલિક ધોરણે ખેડૂતોના ઘઉં ખરીદ કરવાનું કેન્દ્રની ફાળવણી થાય, એનું રજીસ્ટ્રેશન થાય અને ઘઉંનું ખરીદ કરવાનું શરૂ થાય એવી અમારી ખેડૂતોની માગણી છે। અને સરકાર અમારી માગણી અંગે જો યોગ્ય રીતે કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેશે તો અમે ખેડૂતો ગુજરાત કિસાન સભાના નેતૃત્વમાં આંદોલન કરીશું, અપવાસ કરીશું, લડત કરીશું, ચક્કાજામ પણ કરીશું, પણ કોઈ પણ સંજોગોમાં ખેડૂતોને બચાવવા માટે ઉપલેટા તાલુકામાં ઘઉંનું ખરીદ કેન્દ્ર શરૂ કરવું એ અમારા માટે મુખ્ય માંગ છે। ઉપલેટામાં ટેકાના ભાવનું ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં નહીં આવે તો આવેદન પત્રમાં આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। વિપુલ ધામેચા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા।